સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે નમનેટ એજ્યુકેશનના એમડી ગણેશ ગાલા ખાસ બહુ મહત્ત્વનું એક ડેવલપમેન્ટ આપણને અહીંયાથી આવતું જોવા મળેલું છે આવી સુધીમાં ચર્ચા કરીશું ગણેશજી ખૂબ ખૂબ સ્વાગત આપનું સીએનબીસી બજાર પર અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન જે એડટેક રીસ્ટ્રક્ચરિંગ તમે કરી રહ્યા છો આનાથી પર્ટિક્યુલરલી જે નુકસાન છે તે ઓછું થવાની અપેક્ષા અહીંયાથી આપણને જોવા મળી રહી છે ત્યારે કેટલું તમે એન્ટિસિપેશન રાખ્યું છે કે નુકસાન ઓછું થશે અને આ યર એન્ડ સુધીમાં એટલીસ્ટ જો આપણે વાત કરીએ આ સેગમેન્ટમાં કેટલી રેવન્યુઝ જનરેટ કરવાનું તમે એક્સપેક્ટ કરી રહ્યા છો સર તો અમે જે આ રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે જેનો એનસીએલટી ઓર્ડર આવશે એટલે બુક્સ પર ઇફેક્ટ આવશે એટલે કે નવનીતમાં એ કંપની જોડાઈ જશે ત્યાં સુધી અમે જે ડિસિઝન લીધું છે એ પ્રમાણે જે અમે ગયા વર્ષે લગભગ પાસઠેક કરોડ રૂપિયા ખર્ચ્યા હતા એની સામે પિસ્તાલીસેક કરોડ રૂપિયા જેટલું વાય ટ્વેન્ટી ફોરમાં ખર્ચો આવશે એના પછી કારણ કે એટલે આ પિસ્તાલીસ કરોડ બી એટલા માટે કે અમે પહેલા છ મહિના ખર્ચાઓ કરી ચૂક્યા છીએ એટલે પિસ્તાલીસ કરોડ રૂપિયા આવશે ભલે અમે અત્યારના ઘટાડ્યા છે છતાં બી પણ એફઆઈ ટ્વેન્ટી ફાઈવની વાત કરીએ તો એ ખર્ચા ઘટીને લગભગ પાંત્રીસેક કરોડ રૂપિયા પર આવી જશે એટલે કે ઓછા ખર્ચે આ એક્ટિવિટી અમે કન્ટિન્યુ કરીશું જે વધારે પડતી ફોકસ હશે સ્કૂલ સાથેને ધંધો કરવા માટે હવે એઝ ફાર એઝ રેવન્યુ ઇઝ કન્સન બે હજાર ચોવીસ એફ વાયમાં લગભગ અમે એક્સપેક્ટ કરીએ છીએ બાવીસથી ત્રેવીસ કરોડ રૂપિયાની રેવન્યુ આ જે હું નુકસ ખર્ચો કહું છું નુકસાન કહું છું આ રેવન્યુને કન્સિડર કર્યા પછીની વાત કરું છું અને એ જ વસ્તુ બે હજાર પચીસમાં અમારો ધંધો લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાનો થશે જેમ જેમ ધંધો વધશે તેમ તેમ ખર્ચો ઓછો થતો જશે ઠીક છે તો હવે અમને એ સમજાવો કે જે હાલમાં આ જે આપણો એડેક વ્યવસાય છે કારોબાર છે કયા પ્રકારનો ખર્ચો અહીંયા માર્કેટિંગમાં કેટલો હજુ પણ ઘટી શકે તેવી શક્યતા અત્યારના બી અમે બહુ જ મિનિમમ ખર્ચો કરીએ છીએ એકાદ કરોડ જેટલો જ માંડ ખર્ચો કરીએ છીએ અમારું ધ્યેય છે કે સ્કૂલોમાં અમારો બનાવેલો પ્રોડક્ટ ચાલે એટલે કે અમે સેલ્સ રિલેટેડ એટલે કે અમારા પ્રતિનિધિઓ સ્કૂલ ટુ સ્કૂલ જઈ અમારા નું ડેમો બતાવી અને સ્કૂલ એડોપ્ટ કરે એ જ પ્રયત્નો કરીએ છીએ એટલે અમે ખોટા માર્કેટિંગના ખર્ચાઓ નથી કરતા જરૂર હોય એટલું ખાલી ડિજિટલ માર્કેટિંગ કરીએ છીએ બ્રાન્ડ અવેરનેસ ક્રિએટ કરવા માટે એ ખર્ચો અમે વધારવાની અમારે કોઈ જ ઈચ્છા નથી ડેફિનેટલી હવે મને એ સમજવું છે કે આપણી જે આ નવનીત ફ્યુચર ટેક છે તેમાં અન્ય સેગમેન્ટ્સ જે છે તે ખાસ આપણે જોઈ રહ્યા છીએ તમે આ ત્રણ અન્ય કંપનીઓની અંદર પણ રોકાણ કરેલું છે હિસ્સો વધારવાની અહીંયા કંઈ ખાસ યોજના તમારા તરફથી નહીં કોઈ બી કંપનીમાં હવે નવો હિસ્સો વધારવાની ઈચ્છા નથી હવે અમારું ઇન્વેસ્ટમેન્ટ ફક્ત અમારા જે બે કોર બિઝનેસ છે એટલે કે પબ્લિશિંગ અને સ્ટેશનરી એની અંદર જરૂર પડે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીશું એના સિવાય કોઈ જ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા નથી એમને ઠીક છે તો હવે એડટેક સ્પેસની અંદર થોડું જો તમે મેનેજ કરવા માટે જોઈ રહ્યા છો તો આ સ્પેસમાં કોઈ નવા હાયરિંગ કે આવી કોઈ સ્થિતિ અત્યારે ફિલહાલ નહીં જેટલા બી જણ જરૂરિયાત છે એટલા ઓલરેડી અમારી પાસે છે એમાં થોડા ઘણા અમે કદાચ ઓછા કરીએ છીએ માટે જ ખર્ચાઓ ઘટે છે એટલે નવું હાયરિંગ અત્યારના કોઈ જ પ્લાન નથી ઠીક છે સર તો હવે આ જે કેટવેલ ટેકની વાત છે અહીંયા સર્વિસીસમાં પૈસા જે આવી રહ્યા છે શું તમે હાયર વેલ્યુએશન પર જોઈ રહ્યા છો તે પૈસા આવતા કે પછી કઈ રીતે અહીંયાથી ખાસ સ્થિતિ તમારા તરફથી એ બાબતે આજે હું કંઈ નહીં કહી શકું કારણ કે આ ટ્રાન્ઝેક્શન મેજોરિટી નેવું ટકા ટ્રાન્ઝેક્શન એક શેર હોલ્ડર પોતાના શેર વેચે છે અને બીજો નવો શેર હોલ્ડર એમાં શેર લેશે એટલે એની શું વેલ્યુએશન છે એ બાબતે અત્યારના આજે હું વાત કરી શકું એમ નથી કદાચ અઠવાડિયામાં એની ક્લેરિટી આવશે પછી એના પર હું વાત કરી શકીશ તો સર એક છેલ્લો સવાલ શું તમે કંપનીમાં કોઈ હિસ્સો ઘટાડવાની કોઈ યોજના કે પછી હિસ્સો વધારવાની તમારા તરફથી કોઈ યોજના છે તો એ પણ ખાસ જણાવો નહીં હવે કંપનીની વાત કરીએ તો ફક્ત નવનીત એજ્યુકેશન લિમિટેડ જે અમારી લિસ્ટેડ એન્ટિટી છે એ જ રહેશે એમાં એટેક બી મર્જ થઈ જશે નવનીત એજ્યુકેશન લિમિટેડમાં અત્યારના કોઈ બી જાતનો રોકાણ કોઈની આવે એવો કોઈ જ પ્રયત્ન નથી કારણ કે કંપનીને જરૂર નથી દર વર્ષના કમાવેલા રૂપિયા જ અમારે જે બી અમે એટેકમાં સ્પેન્ડ કરીશું અથવા અમારા કોર બિઝનેસ સ્ટેશનરી અને પબ્લિશિંગમાં જરૂર છે એ રૂપિયા કરતાં ઘણા વધારે કમાવે છે એટલે અમારે નવું રેસ કરવાની કોઈ જ જરૂર નહીં પડે ઠીક છે સર ખૂબ ખૂબ આભાર ગણેશજી આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને તો આપણે જે રીતે જાણીએ છીએ તે